સુરત શહેરમાં વકરી રહેલી ગુનાખોરી વચ્ચે તમંચા બનાવવાનું રેકેટ મળી આવ્યું હતું પાંડેસરા નગરમાં પોલીસે રેડ કરી એક તમંચો તથા ચાર અડધા બનેલા તમચાના બેરલ ઉપરાંત બનાવવા માટે ઉપયોગી સામગ્રી મળી આવી હતી કારખાનો શરૂ કરનાર બે પૈકી એકની ધરપકડ કરવામાં આવી હતી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અસામાજિક તત્વો બેફામ બનીને ગુનાને અંજામ આપે છે ત્યારે નવનિયુક્ત કમિશનરે આવા તત્વો સામે લાલાક કર્યું છે અને તમામ બ્રાન્ચને ગુનાખોરીને ડામવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે સુરત પીસીબી પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી હથિયાર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું અપેક્ષા નગર ખાતે થોડા દિવસો પહેલા જ રહેવા આવેલા મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ પોતાના જ ઘરમાં તમંચા બનાવવાનું કામ કરતો હતો જે બાબતે પીસીબી પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી જ્યાં ઘરમાંથી એક તમંચો મળી આવ્યો હતો અને કારતુસ પણ મળી આવ્યા હતા સાથે તમનસા બનાવવા માટે ઉપયોગી કટર છીણી લઈને વિવિધ સામગ્રી મળી આવી હતી જોકે મનોજની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં જ્યાં રહેતો હતો ત્યાં તેની સાથે રાજમણી વિશ્વકર્મા સાથે હતો હતો અને તે બનાવવામાં એક્સપર્ટ જો કે લોકડાઉન થતાં તે વતન ભાગી છૂટ્યો હતો હાલ મનોજની ધરપકડ કરી રાજમયને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા નિર્માણ ન્યૂઝ સુરત